अभी त्रिभुवन भाई खंबातना था एमनो प्रसंग कृपालदेव साथेना आपणे वांचता हता तेमां कहे छे एक बार एक पटेले कृपालदेव ने एम पूछ्यू कि हे भगवान आ पेट न होत तो बहु सारू थात आ पेट जो नहीं होत ने तो बहु सारू थात आ बधुं कमावानुं करवुं ने आ बधी माथाकूट पेट भरवा माटे केटली के उपाधि करवी पड़े तो आ पेट न होत तो सारू थात। पटेले फरीथी कह्युं हे भगवान आ पेट न होत तो बहु सारू थात। त्यारे कृपानाथे कह्युं पेटनो कंई वांक नथी। जेम पेटनो शू वांक छे, पेटने केम दोष आपो छो? पेटनो कंई वांक नथी, जेम तमारा हाथमां लाकड़ी छे पण ते लाकड़ीथी तमे कूतरा वगैरेने मारो तो तेथी तमने दोष लागे, तेमां लाकड़ीनो वांक नथी। तमारा हाथमां लाकड़ी छे, तमे एने कूतरा के कोईने मारो नहीं तो एमां शू दोष छे? પણ તમે લાકડીથી કૂતરાને મારો તો એ તમારો વાંક છે, લાકડીનો કંઈ વાંક નથી, લાકડી તો તમારા હાથમાં છે જ। તેમ તમે આ પેટનો સવળો ઉપયોગ કરો, તેમ તમને પેટ તો મળ્યું છે અને એનો પેટ ભરવાની રીતે ભરો તો કંઈ દુઃખ નથી, કેમ કે કલ્યાણમાં તે સાધનરૂપ છે। તમને પેટ મળ્યું છે તો એને ભરવાની રીતે ભરો, એટલે શુદ્ધ આહાર પાણી લઈ જે મીંસા ઓછી થાય એને તમે પેટને ભરો અને એ પેટને ભરી ખવડાવી, શરીર સ્વસ્થ રાખી અને એનાથી આત્મસાધન કરો, તેમાં શું ખોટું છે? પેટ ભરવાની રીતે ભરો એટલે કે ગમે તેવા અભક્ષ્ય પદાર્થોથી નહીં, ભક્ષ્ય પદાર્થથી એ પેટને ભાડું આપી ખવડાવી અને શરીરથી વિશેષ કામ લો તો પેટનો દોષ શું કામ કાઢો છો? તમારે આત્મકલ્યાણ કરવું તો આજે પણ કરી શકો અને કંઈ પેટના માટે કંઈ આટલા કલાકો આ ધંધા કરવાની જરૂર નથી, એને પેટ નથી નડતું। પેટ તો કેટલું માગે, બે ત્રણ રોટલી જોઈએ, પણ એને શું ભરવું છે? પેટ નહીં, પેટી ભરવી છે અને પેટી પણ એટલી મોટી છે કે આખી જિંદગી મથે તો એ ભરાતી જ નથી। આપણા આપણા જીવનનો વિચાર કરીએ તો કે ભાઈ આપણે 30 વર્ષ 40 વર્ષ સુધી ધંધો કર કરીએ, શું ભર્યું? એ કે પેટ ભરવા માટે કરતા હતા, પેટને માટે તો ક્યારનું થઈ ગયું, એના વ્યાજમાં આરામથી બેસીને પેટને ભાડું આપી શકાય, પણ એને પેટ નથી, ખાલી બાના કાઢે છે, એને તો પેટી। મેં જ્ઞાની પૂછો કે એ તો કોણ જાણે પટારો એટલો બધો મોટો છે, જેટલું આમાં નાખો ભરાતો જ નથી, તૃષ્ણારૂપી પેટી, તેનો કોઈ અંત નથી, પાર જ નથી। આ બધા આવી રીતે એ જ કરતાં કરતાં પોતે દેહ છોડીને ચાલ્યા જાય અને જે ભેગું કર્યું અહીંયા જ મૂકીને રવાના થાય અને પોતે ભોગવી શકે અને બીજો પણ પાછો એના છોકરા એને પણ એ જ ભાવના હોય કે હું પેટી ભરું, એટલે બધા પેટી ભરવામાં જ રહે અને એમને એમ કરતાં પોતાનું જીવન પૂરું કરી અને જે પાપ અથવા 18 પાપ સ્થાન સેવા માયા કપટ કર્યા હોય, ઝૂઠ બોલ્યા હોય, પ્રપંચ કર્યા, અનીતિ કરી હોય, એના ફળ પછી એને ભોગવવાના, બીજી ગતિમાં પડ્યા પડ્યા। ને મહાપુરુષો કે આ જીવ ખરો વાણીઓ નથી, જે સાથે આવે તે કરતો નથી અને અહીંયા જ પડ્યું રહે એના માટે મથમથ કરે છે। એટલે કૃપાલ કે તમે પેટનો વાંક કાઢો એ ખોટી વાત છે, પેટનો કંઈ વાંક નથી, તમે એને ખવડાવો અને ન્યાય નીતિપૂર્વકનો લાવી અને એને જોઈએ એટલું આપી અને એનાથી ખૂબ કામ લ્યો તો એ પેટ ક્યાં નડે છે? અને પેટને તમે બિલકુલ જ ભાડું જ નહીં આપશો તો એ તમને ધર્મ આરાધના બી નહીં કરવા દે।
એટલે પેટ છે તે કલ્યાણમાં સાધનરૂપ છે. પછી કાવીઠામાં શ્રી કૃપાનાથ ઠાણાંગ સૂત્ર વાંચતા હતા. થોડા વખતમાં ઘણા પાના ફેરવી જતા છતાં બીજાને બરાબર સમજણ પડતી હતી. બપોરના આત્માનુશાસન વાંચતા હતા અને કહેતા હતા કે ગુણભદ્ર સ્વામી તે ગુણભદ્ર જ છે એમ આત્માનુશાસનના કરતા પુરુષની શ્રીમુખે સ્તુતિ કરી, પ્રશંસા કરી હતી. આત્માનુશાસન ગ્રંથ ગુણભદ્રાચાર્ય લખ્યો છે તે કૃપાલય કાવીઠામાં વાંચતા હતા, બધાને સમજાવતા હતા. જલ્દી જલ્દી પાના ફેરવતા પણ બોલતા તે બધાને સમજાતું હતું. એટલે બપોરના આત્માનુશાસન વાંચતાને કહેતા કે આ ગુણભદ્ર સ્વામી તો ગુણના ભદ્ર જ છે, ગુણના ભંડાર જ છે, એટલે કે શું અદ્ભુત લખ્યું છે એમની પ્રશંસા કરતા. હવે ત્યાં કોઈ સંન્યાસી પેટલાના આવેલા, એમને હુક્કો અને બીડી પીવાનું વ્યસન હતું અને કૃપાલદેવે ઉપદેશ આપ્યો કે તુરંત તે વ્યસનો તેને છોડી દીધા હતા. પેટલાદના સંન્યાસી શ્રી કૃપાનાથ પાસે આવતા હતા, તેને હુક્કો બીડી પીવાની ટેવ હતી. કૃપાળુદેવે તે વ્યસનનું તુચ્છપણું તેને સમજાવ્યું હતું, તેથી તેણે બે વ્યસન તરત છોડી દીધા હતા. હુક્કા અને બીડીના વ્યસનો એ સંબંધી કૃપાળદેવે એનું તુચ્છપણું સમજાવ્યું કે તેને બે વ્યસનો તરત છોડી દીધા. વ્યસન એટલે આદત, એવી આદત લત જે મરી જાય તોય છોડે નહીં, કે આના તારે મરણ થશે તો કે ભલે, પણ આ નહીં છૂટે. એટલે મહાપુરુષે એક નાનામાં નાનું ચાનું વ્યસન પણ નહીં જોઈએ કે આપણા આત્માને પરાધીન બનાવી દે. કૃપાલય બીડી જેવાનું વ્યસન હોય અને નાની પુરુષ પાસે બેઠો હોય, ઉપદેશ સાંભળતો હોય અને ક્યાંથી બીડીનો ધુમાડો આવ્યો અને એને મનમાં બીડી પીવાની ઈચ્છા થઈ કે હવે શું કરવું, તો એની ચિત્તવૃત્તિ અસ્થિર થઈ જાય. હવે બીડી ફૂંકે નહીં ત્યાં સુધી એને શાંતિ વળે નહીં. એટલે આવા નાના વ્યસન પણ જીવનમાં નહીં જોઈએ કે જે આપણને પરાધીન, એને આધીન બનાવી દે. હવે ત્યાં બોરસદથી બહેનો આવેલી, તેમના માટે કૃપાળ તેમણે પૂછ્યું કે અમારું કલ્યાણ કેમ થાય. તે બહેનો એમ ને કૃપાળે એમ કહ્યું કે તમારા માટે તો કલ્યાણ ઘણું સહેલું છે એ વાત આવે છે. કૃપાલ એક કાવીઠામાં હતા. એક અવસરે બોરસદથી કેટલીક જૈન બહેનો દર્શન કરવા માટે આવી હતી. તેમણે શ્રી કૃપાળુદેવને પૂછ્યું કે સાહેબજી અમારું કલ્યાણ કેવી રીતે થાય. એ બહેનોએ કૃપાળદેવને એમ પૂછ્યું કે અમારું કલ્યાણ કેવી રીતે થાય. ત્યારે કૃપાનાથે કહ્યું કે તમારું કલ્યાણ થવું તો ઘણું સહેલું છે, પુરુષો કરતાં પણ કે તમારું ઘણું સહેલું છે. તમારે પુરુષની પેઠે કમાવાની કે લેવડ દેવડની તોડ નથી કે ભાઈ આ મોકલવા છે ને અહીંયા માલ મોકલવો ને એને લાવવો ને કંઈ, તમારે તો કંઈ એવી માથાકૂટ છે નહીં. તમારે પુરુષની પેઠે કમાવાની કે લેવડ દેવડની તોડ નથી, હુંડી બીડવાની તોડ નથી કે ભાઈ માલ આવ્યો એટલે એને પૈસા મોકલવાના છે, એ પણ તમારે કોઈ એના વિકલ્પ નથી. વાયદો થયો માટે આપવા જવું, લેવા જવું, માલ વેચવો, તેના પૈસા છૂટા કરવા વગેરે તમારે કંઈ તોડ નથી કે ભાઈ હવે તો સમય થઈ ગયો એટલે આ પૈસા માલના આપવા પડશે, હવે નવો માલ લાવવો પડશે, આ માલ લાવેલો વેચવો પડશે અને વેચવાના પૈસા પાછા માલ વેચીને છૂટા કરવા પડશે, તમારે તો એનો કોઈ વિકલ્પ નથી. પરંતુ જીવ વિખતામાં પડી જઈ બીજી વૃત્તિએ ચડી જાય છે, બાકી તમારે તો ઘણું સહેલું છે. બહેનોને એમ કહ્યું કે વાલે તમારા માટે ઘણું સહેલું છે, તમારા આ બધી લપ છે નહીં,
તમે ધારો તો ઘણું કામ કરી શકો, પણ કે જીવ વિકતામાં પડી જાય છે. દેશકથા, રાજકથા, વ્યવહારની વાતો, બીજાની નિંદા, પરપંચ, નવરો બેઠો નખોદ વાળે, મન નવરું પડે તો બૈરાવ શું કરે? કોઈના પાડોશીની વાત ખોદે કે કોઈ બીજાને એવી નકામી વાતોમાં જીવ ચડી જાય. લક્ષ્ય જેનો આત્માર્થનો બંધાયો હોય તો એ ધારે તો ઘણું બધું એમને સમય મળી શકે, જ્યારે પુરુષને તો ઘણા બધા લફડા હોય છે. એટલે કે એને નિવૃત્તિ મળવી મુશ્કેલ છે, જ્યારે બહેનો ધારે તો ઘણી મળી શકે. એટલે કૃપાલે કહે, કૃપાંતે કહ્યું, તમારે તો ઘણું સહેલું છે, એનું અમારું કલ્યાણ કેવી રીતે થાય? બહેનોએ કહ્યું તો કે તમારે તો ઘણું સહેલું છે, તમારે પુરુષની પેઠે કમાવાની કે લેવડ દેવડની તોડ નથી, ઊંડી બીડવાની, ઊંડી એટલે પૈસા, ચેક લખીને પૈસા મોકલવાની, આજે ચેક છે ત્યારે ઊંડી બીડવાની તોડ નથી, વાયદો થયો માટે આપવા જવું, લેવા જવું, માલ વેચવો, તેના પૈસા છૂટા કરવા વગેરે તમારે કંઈ તોડ નથી. પરંતુ જીવ વિકતામાં પડી જઈ બીજી વૃત્તિએ ચડી જાય છે. વિકતા, ચાર પ્રકારની વિકતા કહી, દેશકથા, રાજકથા, સ્ત્રીકથા, ભોજનકથા. એટલે નકામી બધા સંસારની પ્રપંચોમાં જીવ બીજા વિકલ્પોમાં પડી જાય છે, તેથી સમય આત્મા તો ચાલ્યો જાય છે. બાકી તમારે તો ઘણું સહેલું છે. હવે બીજી વાત આવે કે આત્મા છે તો એ દેખાતો કેમ નથી, એમ કોઈએ પ્રશ્ન કર્યો છે. એક વખત કોઈએ પૂછ્યું કે સાહેબજી, આત્મા તો દેખાતો નથી, માટે આત્મા ક્યાં છે? દેખાતો તો નથી, આત્મા છે ક્યાં? ત્યારે શ્રી કૃપાળુદેવે કહ્યું, તમને ભૂખ લાગે છે તે દેખાય છે. તને ભૂખ લાગે દેખાય છે કે હવે આ મને ભૂખ લાગી? ત્યારે તેણે કહ્યું, ભૂખ દેખાતી તો નથી, પણ લાગે છે એમ અનુભવાય છે. અનુભવ આવે છે કે ભૂખ તો લાગી પણ દેખાતું નથી. ત્યારે કૃપાનાથે કહ્યું, તેમજ આત્મા છે, દેખાય નહીં, અનુભવાય. બીજું દ્રષ્ટાંત આપે, જેમ નિદ્રા દેખાતી નથી પણ આવે છે, તેનો જેમ અનુભવ છે તેમ આત્મા પણ અનુભવાય પણ દેખાતો નથી. આપણને ઊંઘ આવે, કેવી જોરમાં આવે, એવો જાણે આપણા આત્માને ઘેરી લે, કાંઈ નહીં થાય. વાંચવું હોય, ભક્તિ કરે, કાંઈ નહીં થાય, એવી જોરમાં આવે. એ કર્મ એવું છે, પણ દેખાય કંઈ નહીં બહારથી, એકદમ અંદરથી જ બધું એવું થાય કે બસ જાણે સૂઈ જાઉં એમ. કૃપાલ કે ઊંઘ છે, આવે છે પણ દેખાતી નથી, તેમ આત્મા પણ છે, ભલે ન દેખાય પણ અનુભવાય. હમણાં આ ગરમી પડે, કેટલી આંખે દેખાય છે, અનુભવાય છે, ફીલ થાય છે, તેમ આત્મા પણ જો વિચારે કરીને, જે જાણ કરે, જોજો કરે, એ પ્રમાણે આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે હા, કઈ વસ્તુ છે કે જેને લઈને આપણે જાણી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. અને એ જીવ આત્મા શરીરમાંથી નીકળી ગયો, શરીર મળદું બની જાય છે. વિચાર કરે તો એ વસ્તુ સમજી શકાય છે. એમ આત્મા દેખાય નહીં પણ અનુભવાય છે. પછી પૂછ્યું કે એ આત્મા કેમ પમાય? પાછું એ ભાઈએ પૂછ્યું તો કે એ આત્માની પ્રાપ્તિ કેમ થાય, કેવી રીતે મળે એ આત્મા? ત્યારે એકદમ કૃપાનાથ પગ ઉપર પગ ચઢાવી પદ્માસન વાળીને યોગ મુદ્રામાં સ્થિર થઈ ગયા. જે પદ્માસનનો ઉપર કૃપાલનો ફોટો છે કે ભગવાન તીર્થંકરની મૂર્તિ છે, એવી રીતે હાથ પર હાથ, પગ મુખ પર પગ દઈ અને ધ્યાનસ્થ થઈને બેસી ગયા. આ પૂછ્યું ત્યારે, ત્યારે એકદમ કૃપાનાથ પગ પર પગ ચડાવી પદ્માસન વાળીને યોગ મુદ્રામાં સ્થિર થઈ ગયા. તે વખતની કૃપાનાથની મુદ્રા
તો કઈ ઓર જ થઈ ગઈ, કેવળ આત્મા રૂપ સ્થિતિ ગઈ થઈ ગઈ હતી, કેવળ જાણે આત્મા બની ગઈ એવી સ્થિતિ થઈ ગઈ. કેટલીક વાર પછી પગ છૂટા કરીને કૃપાલદેવે કહ્યું કે આત્મા આમ પમાય, કે તમારે આત્મા પામવો છે, જાણ મેળવો છે, તો તમે આવી સ્થિતિ લાવો, મનના વિકલ્પ બંધ કરો, વાણીના વેપારી બંધ કરો અને કાયાનું હલનચલન પણ બંધ કરો. ભગવાને આપણને જે મુદ્રા આપણે મંદિરોમાં ભજીએ પૂજીએ છે તે શું સૂચવે છે? બ્રહ્મચારજી એના વિશે લખ્યું છે એક પત્રમાં કે મૂર્તિ એમ સૂચવે છે કે આ પગથી આ સંસારમાં ચાલીને કાંઈ પણ કરવા જેવું નથી. એટલે ભગવાને વિચારને પગ પર પગ મૂકી દીધા, ક્યાંય જવા જેવું નથી, આ હાથ વડે પણ કાંઈ કરવા જેવું નથી એમ જાણીને હાથ પર હાથ મૂકી દીધા, અને આંખ વડે પણ કંઈ જોવા જેવું નથી એમ ધારીને આંખો નાસ કાન અગ્રે મૂકી દીધી. આપણને સૂચન છે કે આ જગતમાં કાંઈ નહીં તો અનંત સુખની અંદરમાં પ્રાપ્તિ થાય, એટલે કે તમારે પણ એ આત્માને ઓળખવો હોય તો આવી સ્થિતિ પ્રાપ્ત કરો. એટલે મન વચન કાયાના યોગોની સ્થિરતાથી આત્માની પ્રાપ્તિ થઈ શકે. હવે વનમાળીભાઈ, એકવાર ગોધાવીવાળા વનમાળીભાઈએ કૃપાનાથ પાસેથી અસદગુરુના બોલાવ્યા વિના બોલું નહીં એ નિયમ લીધો હતો. તે ભાઈ બહુ પવિત્ર હતા, સરળ અને ભદ્રિક હતા. તેમને બોધનો કારણ પૂજ્ય શ્રી અંબાલાલભાઈથી થયું હતું. તેઓ પ્રથમ સાંસારિક કામોથી ખંભાત પધાર્યા હતા. તેમને શ્રી અંબાલાલભાઈના સમાગમથી કૃપાળુદેવના દર્શનનો લાભ મળ્યો હતો. ગોધાવીવાળા વનમાળીભાઈએ કૃપાલદેવ પાસેથી એવું એક પછકાણ લીધું કે હું અસદગુરુના બોલાવ્યા વિના કદી બોલું નહીં. અસદગુરુ મને બોલાવે તો મારે બોલવું પડે તો બોલું, માંગ હું કદી એમની સાથે વાર્તાલાપ કરું નહીં. વનમાળીભાઈએ કૃપાનાથ પાસેથી અસદગુરુના બોલાવ્યા વિના બોલું નહીં એ નિયમ લીધો હતો. તે ભાઈ બહુ પવિત્ર હતા, સરળ અને ભદ્રિક હતા. તેમને બોધનું કારણ પૂજ્ય અંબાલાલભાઈથી થયું હતું. તેઓ પ્રથમ સાંસારિક કામોથી ખંભાત આવ્યા હતા અને પછી અંબાલાલભાઈના સમાગમથી કૃપાલદેવના દર્શનનો તેમને લાભ મળ્યો હતો. અંબાલાલભાઈની કૃપાલદેવ પ્રત્યે અનન્ય ભક્તિ હતી. શ્રી અંબાલાલભાઈમાં ઉદારતાનો ગુણ સારો હતો. શ્રી કૃપાનાથના સમાગમથી તેમની પણ દશા અદ્ભુત વર્તી હતી. શ્રી કૃપાલદેવની ભક્તિ તેમણે અનન્ય કરી હતી. કૃપાલદેવ પ્રત્યે અંબાલાલભાઈને ઘણી ભક્તિ હતી. ચાર પુરુષો જ્ઞાન પામ્યા, એક સ્વભાગભાઈ, પ્રભુ શ્રીજી, અંબાલાલભાઈ, આજ અંબાલભાઈ અને જૂઠાભાઈ, આ ચાર કૃપાલદેવથી આત્મજ્ઞાન પામેલા. એટલે કૃપાલદેવ પ્રત્યે અંબાલાલભાઈને અનન્ય ભક્તિ હતી, જેવી પ્રભુશ્રીને હતી અનન્ય ભક્તિ. પ્રભુશ્રી કે અમારે તો પ્રભુ રોમે રોમે કૃપાલદેવ એવી. એટલે અહીંયા ત્રિભુવનભાઈ કહે છે, જેમ પતિવ્રતા સ્ત્રી ભક્તિ કરે એવી અખંડ વિનયથી ભક્તિ સેવા કરતા હતા. જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની ભક્તિ કરે એવી અખંડ વિનયથી કૃપાળુદેવની અંબાલાલભાઈ ભક્તિ કરતા હતા. તેમનામાં વિનય ગુણ અનન્ય હતો. રસોઈ પણ પોતે કરતા હતા. કૃપાલદેવને જ્યાં કે એકાંતમાં જવું હોય, અંબાલાલભાઈને કે કોઈ મકાન હોય તો તપાસ કરજો. એટલે આ ઉત્તરસંધાનું મકાન પણ જંગલમાં એક નાનું એમણે શોધી કાઢેલું, અને ત્યાં રહે ત્યારે અંબાલાલભાઈ પોતે સાથે રહે. રાળજમાં પણ એકાંતમાં મકાન શોધી કાઢ્યું અંબાલાલભાઈએ, તો ત્યાં પોતે સાથે રહે. કૃપાલની રસોઈ પણ એ જ બનાવે. કાવીઠામાં રહ્યા ત્યારે પણ એ સાથે રહેતા. એમ કૃપાલદેવ માટેની રસોઈ પોતે જાતે કરતા.
શ્રી અંબાલાલભાઈ રૂડા આચરણવાળા, દયાળુ અને ઘણા જ નમ્ર હતા. તેમનામાં રસોઈની આવડત પણ વિશેષ હતી. તે પવિત્ર શ્રી અંબાલાલભાઈ જન્મથી રૂડા આચરણવાળા હતા, કૃપાળુદેવના પરમ ભક્ત, દયાળુ અને ઘણા જ નમ્ર સ્વભાવવાળા હતા. તેઓનું ચિત્ત શ્રી નગીનભાઈ પ્રત્યે વિશેષ હતું. એમના સમાગમમાં બેસી કેટલીક વાતો કરતા હતા. કાળ દોષે કરીને બંને પવિત્ર આત્માનો વિયોગ થયો છે. શ્રી અંબાલાલભાઈ એકાંતવાસમાં ઉઠતા બેસતા હતા. કૃપાલદેવ અને અંબાલાલભાઈ એકાંતમાં બહુ બેસતા અને આરાધના કરતા. કૃપાલદેવના ઘણા પત્રો એ ઉતારતા. મોતીના દાણા જેવા એમના અક્ષરો હતા. ખૂબ દયાળુ હતા, ઘણા જ નમ્ર સ્વભાવના હતા. કૃપાલદેવ પ્રત્યે પરમ ભક્તિ હતી. નગીનભાઈ પ્રત્યે વિશેષ એમને પ્રેમ હતો. એ પણ મમુક્ષુ એટલે બંને પાસે બેસીને આ કૃપાલના વચનોની વાતો કરતા. ઘણા કાળે કાળ દોષે કરીને બંને પવિત્ર આત્માઓ ચાલ્યા ગયા છે, બેનો દેહાંત થઈ ગયો છે. શ્રી અંબાલાલભાઈ એકાંતવાસમાં ઉઠતા બેસતા હતા. હવે એક વાત એવી આવે છે કે કૃપાલદેવના ભાગીદાર માકુભાઈ, તે શું થયેલું કે એક વખત શ્રી માકુભાઈએ વેપારમાં રૂપિયા 100 આશરે નફો કર્યો હતો. તે કૃપાનાથે પૂછ્યું કે કેમ કર્યું. અસલ નામ માણેકલાલભાઈ, પણ એમને માકુભાઈ કેને બોલાવે. એટલે માકુભાઈએ કૃપાલદેવના ભાગીદાર એટલે કોઈ વેપારમાં એમણે 100 રૂપિયા નફો કર્યો તે જમાનામાં. એક વખત શ્રી માકુભાઈએ વેપારમાં રૂપિયા 100 આશરે નફો કર્યો હતો. તેણે કૃપાનાથે પૂછ્યું કે કેમ કર્યું, એટલે કે કેવી રીતે નફો થયો. તેમાં સહજ અનિતિ થઈ હતી, કંઈક અનિતિ થઈ છે એમાં, અહીંયા સ્પષ્ટ નથી કર્યું. કંઈક જૂઠ બોલવું અથવા કંઈક થઈ છે, અનિતિનો અંશ પણ થયો. તેમાં સહેજ અનિતિ થઈ હતી, તે માટે માકુભાઈને ઠપકો આપ્યો હતો કે આવી રીતે પૈસા ભેગા કરવા, અનિતિના અંશ માત્ર કૃપાલે અનિતિ ચલાવી લેતા નહીં. એટલે કૃપાનાથે પૂછ્યું કે કેમ કર્યું, કેવી રીતે 100 રૂપિયા કમાવ્યા, શું ધંધો કર્યો, એમણે બધું કહ્યો. તેમાં સહજ અનિતિ થઈ હતી, તે માટે માકુભાઈને ઠપકો આપ્યો હતો અને કહ્યું. ફરી કૃપાલદેવ શું કહ્યું, ઠપકામાં શું કહ્યું, અને કહ્યું કે તે પૈસા ગટરમાં નાખવા હતા. તે પૈસા ગટરમાં નાખવા હતા, કચરા ભેગો કચરો, પણ આમ અનિતિ કેમ થાય, ઇત્યાદિ કહ્યું હતું. તમે અનિતિથી આ 100 રૂપિયા એના કરતા ગટરમાં નાખી દેવા હતા, કચરા ભેગો કચરો, પણ તમે અનિતિથી કેમ શા માટે લાવ્યા. અને કહ્યું કે તે પૈસા ગટરમાં નાખવા હતા, કચરા ભેગો કચરો, પણ આમ અનિતિ કેમ થાય, ઇત્યાદિ કહ્યું હતું. આ પ્રમાણે વિશેષ આગળમાં જણાવે છે જે આપણે આવતી